જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ તથા હાથરસ જેવી દુર્ઘટનાઓ પછી તંત્ર દ્વારા નિયમોમાં બદલાવ કરવામાં આવતા આજે કલેક્ટર દ્વારા રચવામાં આવેલ મેળા કમિટી દ્વારા તમામ રાઇડની ચકાસણી કરવામાં આવી હતી. રાઇડની ચકાસણી પછી જરૂરી મંજૂરીઓ ફાળવી દેવાશે એવી આશા છે અને 23 તારીખને શુક્રવારથી રાઇડ્સ ચાલુ થઈ જશે એવું અનુમાન છે. દરમિયાન કલ્પેશ આસાણી નામના નાગરિકે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો ન યોજવા અંગે અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા. 7 રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીના ઓવરબ્રિજના નિર્માણ કાર્યને પગલે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજાય તો ટ્રાફિકની સમસ્યા સર્જાય, ઉપરાંત કોઈ દુર્ઘટના સર્જાય તો ઇમરજન્સીમાં લોકોને સલામત સ્થળે ખસેડવા કે એમ્બ્યુલન્સ વગેરે મેળા સુધી પહોંચાડવું કપરું થઈ પડે વગેરે મુદ્દાઓને લઈ આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો જોખમી સાબિત થઈ શકે એ સ્થિતિમાં મેળો રદ કરવા દાદ માંગવામાં આવી હતી. આ દાવો રદ કરવા મહાનગરપાલિકાએ અદાલતમાં અરજી કરી હતી, પરંતુ અદાલતે મહાનગરપાલિકાની અરજી ફગાવી દીધી છે. આ મુદ્દે આવતીકાલે વધુ સુનાવણી થનાર છે. આમ એક તરફ નવા નિયમોને પગલે રાઇડની મંજૂરીઓમાં વિલંબ અને મામલો અદાલત સુધી પહોંચતા જામનગરનો મેળો ચકડોળે ચડ્યો છે એમ કહી શકાય. આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કેટલાક મુદ્દે વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા. કાલાવડ નાકા બહારના જર્જરિત પુલનો મુદ્દો પણ રજૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ પુલ અંગે નોબત દ્વારા અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં ગંદકી અને રોગચાળા સહિતના મુદ્દે વિપક્ષે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આજની જનરલ બોર્ડ શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટી મુજબ 15/7/24 થી 31/7/24 સુધી 100% વ્યાજ માફી અંગે સ્ટેન્ડિંગ કમિટીની ભલામણનો નિર્ણય કરેલ છે અને એને બહાલી આપેલ છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં રંગમતી નદીના પટમાં 20/8/24 થી 3/9/24 સુધી શ્રાવણ વદ અમાસ સુધી બંને જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. મશીન મનોરંજન ચિલ્ડ્રન રાઇડ્સ ખાણીપીણીના રમકડા 49 સ્ટોલનું આયોજન કરેલ છે. કુદરતી આફત અને અકસ્માત અંગે સુરક્ષા માટે પબ્લિક લાયબિલિટી અને જનરલ વીમો લેવાનો પણ નિર્ણય કર્યો છે. ખુલ્લી જગ્યા રાખવામાં આવેલી છે, ગેટ પણ રાખવામાં આવેલી છે, સીસીટીવી કેમેરા ઉપર એની બધાની નિગરાની રાખવામાં આવશે. પ્રાથમિક સુવિધા, સારવારની સુવિધા, ફાયર સુવિધા, તકેદારી પણ રાખવામાં આવી છે. રોજ રોજની જવાબદારી માટે અલગ અલગ અધિકારી કર્મચારીઓ પણ મહાનગરપાલિકા વતી ફાળવવામાં આવેલ છે, તેમજ કાયદો અને વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત પણ રહેશે. લગત શાખાને જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કડક સૂચના સાથે મેળાની મંજૂરી આપવામાં આવેલ છે. આ ઉપરાંત મુસદ્દારૂપ નગર રચના યોજના 25/26 અને 27 અને ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવેલ છે તથા ટીપી સ્કીમ નંબર 11 અને 20 અંગે પરામર્શ અને આપવા અંગે મંજૂરી કરવામાં આવેલ છે. આ ઉપરાંત ચાલુ બોર્ડ સભ્યોએ જે જે મુદ્દા તથા પ્રશ્નોત્તરી કરેલ છે તેનો શાંતિપૂર્ણ અને યોગ્ય જવાબ આપેલ છે અધિકારીઓ દ્વારા. અને આગામી 7મ-8મ અને શ્રાવણી મહિનાનું જામનગર મહાનગરના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જન્માષ્ટમીનો તહેવાર શાંતિમય રીતે ઉજવે એવી હું પ્રાર્થના કરું છું. અસ્તુ. આજરોજ જનરલ બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે તેને વાચા આપવા માટે અમારા વિપક્ષના દરેક સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી. જે જનરલ બોર્ડમાં ટીપી સ્કીમના જે એજન્ડા લેવામાં આવતા, જે વખતો વખત ટીપી સ્કીમના એજન્ડા આવે છે, ટીપી સ્કીમો મંજૂર થાય છે, દરખાસ્ત કરવામાં આવે છે, પણ તે કાગળો પર થાય છે. એકને એક ટીપી સ્કીમ 4-4, 5-5 વખત આવે છે. તે બાબતે અમે અધ્યક્ષશ્રીને કમિશનરશ્રીને કીધું કે આ એજન્ડા જે જામનગરના હિત માટેના હોય તેમાં વિપક્ષ હંમેશા તમારી સાથે છે, તો આ એજન્ડા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે. સાથોસાથ જે તળાવનો મુદ્દો છે કે જે જામનગર મહાનગરપાલિકાનું રાજાનું આપેલી અનમોલ ભેટ કે જે તળાવ બુરવામાં આવ્યું છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી. અને જે અંતિમ ખંડો જે જામનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે કે તેમાં કોઈ જાતનો હેતુફેર ન થાય અને જે અંતિમ ખંડો છે કે જે હેતુથી આવેલા હોય તે જ હેતુ માટે વપરાય તે બાબતે પણ ટકોર કરવામાં આવેલી હતી. સાથોસાથ જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા ટોટલી જે ઢોરના ડબ્બા છે તે બાબતની પણ જે ગાય માતાને જે તેની સારી રીતે કેળવણી થાય અને જે ગાયોના મૃત્યુ થાય છે તે ઓછા થાય અને જે એનો પૌષ્ટિક આહારથી માંડી અને જે સ્વાસ્થ્ય માટેની ગાયોના માટેની જે ચર્ચા છે તે પણ કરવામાં આવેલી હતી. અને અમારી વિપક્ષ દ્વારા જામનગરના હિત માટે ગમે ત્યારે કોઈ પણ સારું કાર્ય થશે તો અમે સત્તા પક્ષની સાથે છીએ, પણ જો વિનાશ કરીને વિકાસ કરવાની વાત કરશે તો કાયમી માટે વિપક્ષી લોકોની સામે રહેશે.
જામનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી કે જામનગરના જે એરિયામાં જે કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે તેની તો તમે આરોગ્યની ચકાસણી કરો છો, પણ સાથોસાથ જામનગરના ઘણા બધા એરિયા છે કે જ્યાં પણ કોલેરાનો કે રોગચાળાનો ભય છે તેની પણ તાત્કાલિક ધોરણે ચકાસણી કરવી જોઈએ. આજે મારો પ્રશ્ન ગાયને ખૂટિયાના મુદ્દે છે. દર વખતે મને બોર્ડમાં બોલવા નથી દેતા, લાસ્ટ ટાઈમે મને બોલવા નથી દીધી, આજે પણ મને બોલવા દેશે કે નહીં? એટલા માટે બોર્ડની બારે અમે ગાય અને ખૂટિયાને શ્રદ્ધાંજલિ આપી અને અમે કહેવા માંગી છીએ કે પ્રશ્ન તરીનો કોઈ પણ જાતનો જવાબ આપ્યો નથી. ખાલી ફક્ત એક ડૉક્ટરની ભરતી કરી એનો જવાબ આપ્યો, એનો ઘાસચારો ક્યાંથી આવે છે, એની સાફસફાઈ કોણ કરે છે, એનો લગત અધિકારી કોણ છે, અને એના હાડકા તમે વેચાણ કરો છો તો સરકારનું એમઓયુ છે, આ વેચાણ કર્યા પછી આ હાડકાના પૈસા ક્યાં જાય છે? જામનગર મહાનગરપાલિકા ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીના હાડકાના પૈસા અને ખાતરના પૈસા કોના ખીચામાં ગયા? મેં ટોટલ માર્યો તો 25-30 કરોડ રૂપિયા થયા. તો 25-30 કરોડ રૂપિયામાં હું વિજ્યુલેન્સ તપાસ કરું ને તો વિજ્યુલેન્સ તપાસવાળા બારોબારથી છે ને વયા જાય. એ લોકોને આની પહેલાંય મેં તપાસ કરાવી હતી તો બારોબારથી વયા ગયા હતા. એટલે આજે ગાયો અને ખૂટિયાને ન્યાય દેવડાવવા માટે એને સરખી સુવિધા આપે એના માટે બોર્ડની બારે ધરણા કર્યા છે અને મને બોર્ડમાં બોલવા દે એવી મારી માંગ છે. જો આવનારા દિવસોમાં આ ગાયો અને ખૂટિયા સાથે ન્યાય નહીં દે તો હું આઠમ મંદિરમાં ઉજવવાની બદલે જામનગર મહાનગરપાલિકામાં ઉજવીશ, અને આ જે પાપીઓ છે એને સજા નહીં આપે, એને પેનલ્ટી નહીં મારે તો હું અહીંયા આઠમને દિવસે ઘરે નહીં જાઉં અને રાતના 12 વાગે આઠમની આરતી જામનગર મહાનગરપાલિકામાં જ કરીશ. જામનગરના લાલપુર નજીક આવેલ શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. જામનગર તથા આસપાસથી રવિવારે રાત્રે પદયાત્રિકો ભોળેશ્વર માટે પ્રસ્થાન કરે છે. પદયાત્રિકો માટેના સરદાર ગ્રુપના કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રસાદી વિતરણ કરી સેવાનો લાભ લેવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે સૌ જાણીએ છીએ કે મહાદેવની ભક્તિમાં લોકો અલગ અલગ મંદિરોમાં શિવાલયોમાં દર્શન માટે જતા હોય છે. એવું જ જામનગરમાં લાલપુર તાલુકામાં આવેલ ભોળેશ્વર મહાદેવનું મંદિર અને પુરાણિક મંદિર છે, ત્યાં લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં નાગરિકો માત્ર જામનગર જિલ્લામાંથી નહીં પણ આજુબાજુના બધા જ તાલુકાઓમાંથી જિલ્લામાંથી દર્શન માટે આવતા હોય છે. ઘણા બધા લોકો પગપાળા પણ એટલે કે પદયાત્રા કરી અને આ મંદિરમાં દર્શન કરવા શ્રાવણ મહિનામાં જતા હોય છે, ત્યારે ખાસ કરી અને સોમવારે રવિવારે રાત્રે ચાલી અને સોમવારે સવારે વહેલી સવારે દર્શન કરવાની એક અલગ જ મહિમા છે. અને એના માટે જ્યારે હજારો લોકો પદયાત્રીઓ અહીંથી નીકળતા હોય ત્યારે આ જ રોડ ઉપર લગભગ 8-10 કેમ્પનું ખૂબ સરસ આયોજન થાય છે. એમાં દર વખતે સરદાર ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે અને સરદાર ગ્રુપનું નામ અને આ કેમ્પનું નામ મને લાગે છે કે ભોળેશ્વર મહાદેવ સાથે એટલી સરસ રીતે જોડાઈ ગયું છે કે દરેક પદયાત્રી આ કેમ્પમાં લગભગ થોડી વાર માટે ચોક્કસ રોકાય છે, એ આરામ કરે છે. નાસ્તાની અહીંયા સરસ વ્યવસ્થા હોય છે, પ્રસાદીની ખૂબ સરસ વ્યવસ્થા હોય છે, અહીંયા આરતી પણ ખૂબ સરસ રીતે મહાદેવની કરવામાં આવે છે અને સાથે સાથે અહીં રાસ ગરબા અન્ય એક પારિવારિક વાતાવરણ, એક ઉત્સાહ જેવું મેળા જેવું વાતાવરણ હોય એ પ્રકારનું એક આખું વાતાવરણ હોય છે. ત્યારે હું સરદાર ગ્રુપના સર્વે સદસ્યોને આ સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે મને પણ ભગવાન ભોળિયાનાથના પ્રસાદીનો વિતરણ કરવાનો લાહવો પ્રાપ્ત થયો, જે ભક્તજનોને હું એનું વિતરણ કરી શકી એ બદલે હું ધન્યતાની અનુભૂતિ કરી અને અલગ અલગ ગ્રુપ અલગ અલગ કેમ્પ્સમાં અલગ અલગ પ્રકારની સેવા હોય છે. હમણાં જ એક ગ્રુપ એવું પણ મને મળ્યું જે આ તમામ કેમ્પોમાં સ્વચ્છતા અભિયાન સ્વયંભૂ કરે છે, એટલે એક આખું વાતાવરણ બધા એ જ થઈ અને માત્ર ભક્તિમાં લીન હોય એ પ્રકારે છે. ત્યારે સરદાર ગ્રુપને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ સમગ્ર આયોજન બદલ. અને દર વર્ષે તેઓ આયોજન કરતા હોય છે તો ભગવાન ભોળિયાનાથ એમને વધુ ને વધુ ભોળેશ્વર મહાદેવ ક્યાંક આ પ્રકારના જ કાર્યો કરવાની વધુ સેવા કરવાની શક્તિ આપે એવી આ તકે પ્રાર્થના સાથે આપ સૌને પવિત્ર શ્રાવણ માસના
ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી અને આપણે સૌ વધુ સમરસતાથી પ્રગતિ કરીએ એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે મહાદેવર. બેન, ખાસ કરીને તમે દર શ્રાવણ માસે જોડશો, દર વખતે મને એમ લાગે છે કે સંખ્યા વધતી જ જાય છે પદયાત્રીઓની, અને ખૂબ મોટા ઉત્સાહથી ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો, ખાસ કરીને યુવાનો, આપણે એક કોશિશ હોય છે કે યુવાનોને આપણે ક્યાંક આપણી આખા ધર્મ સાથે, આપણી આખા ઇતિહાસ સાથે જોડીએ. પણ મને લાગે છે કે આજના યુવાનો જે છે એ સ્વયંભુ બે ક્યાંક શિવની ભક્તિ સાથે અને કોઈ સેવાકીય કાર્ય સાથે જોડાયેલા છે. હું જોઉં છું કે યુવાનોની સંખ્યા દર વખતે વધતી જાય છે, એમાં યુવા દીકરા દીકરીઓ બધા આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં. વડીલો હોય એ સ્વાભાવિક છે, પહેલાં પદયાત્રા હોય, ધાર્મિક કોઈ યાત્રા હોય એ માત્ર આપણે વડીલો પૂરતા સીમિત સમજતા, પણ આજે જે સંખ્યા દિવસે દિવસે યુવાનોની વધતી જાય છે એના માધ્યમથી આપણે ખ્યાલ આવે છે કે આપણા જે યુવાનો છે એ પણ એટલી જ ઈશ્વરની આરાધનામાં અને આપણા સમગ્ર આ સનાતન સંસ્કૃતિ સાથે મજબૂતીથી જોડાતા જાય છે. એ ખૂબ જ એક સરાહનીય વાત છે. ત્યારે દર વખતે હું વધુ ને વધુ ઉત્સાહની ક્યાંક અનુભૂતિ અને દર્શન કરું છું. જામનગરના સિનિયર કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા છેલ્લા 8 વર્ષથી રક્ષાબંધન પર્વ પર સૈનિકો માટે રાખડી એકત્ર કરી સૈનિકો સુધી પહોંચાડવામાં આવે છે. આ વખતે પણ સતત 9મા વર્ષે એક રાખી ફોજી કે નામ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંસ્થાઓના સહયોગથી 5000 રાખડી જવાનોને મોકલવામાં આવી હતી, જે બદલ સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર મેજર જેરીફા દ્વારા ડિમ્પલબેનને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. નમસ્કાર, હું ડિમ્પલ જગત રાવલ. જામનગર એ સરહદી વિસ્તાર છે. જામનગરમાં 3-3 પાંખો આવેલી છે. જ્યારે ત્યારે દેશની રક્ષા કરતા બધા જવાનો માટે છેલ્લા 8 વર્ષથી હું સૈનિકોને રક્ષાબંધન માટે રાખડીઓ એકઠી કરી રહી છું, અને તે દર વર્ષે અહીંયા સૈનિકોને બાંધવા માટે અમે લોકો, હું અને મારી સાથેની મારી ટીમ, ભારત તિબેટ સંઘની બહેનો, અલગ અલગ જામનગરની સંસ્થાઓની બહેનો પાસેથી, વિકાસગૃહ પાસેથી અને અલગ અલગ બધા ગ્રુપો પાસેથી રાખડીઓ એકઠી કરી અને અહીં સૈનિકોને અમે તેમના આશીર્વાદ આપવા માટે આવીએ છીએ. આ સૈનિકો જ્યારે દેશની રક્ષા માટે 24 કલાક ટાઢ તાપ અને તડકો જોયા વગર સતત આપણા સૌની રક્ષા માટે એ કાર્યરત હોય છે, ત્યારે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં તેઓ તેમના પરિવાર પાસે જઈ નથી શકતા. ક્યાંક ને ક્યાંક તેઓ આ જે આપણી રક્ષા માટે જ કામ કરતા હોય છે. ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ બધા ભાઈઓની રક્ષા માટે જામનગરની બધી બહેનો પાસેથી રાખડી એકઠી કરી અને હું દર વર્ષે આ કાર્ય પૂરું કરું છું. મારું આ વર્ષે મારું 9મું વર્ષ છે અને આ વર્ષે પણ અમે બધી ભારત તિબેટ સંઘની બહેનો સાથે આવી અને બધા ભાઈઓને, સૈનિકોને તેમને રક્ષા મળે એના માટે અમે રાખડી બાંધી અને ભગવાન પાસે એમની લાંબી આવરદા માટે પ્રાર્થના કરી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.